નમસ્કાર. પરમ શક્તિ અને પરમ સત્યનું સ્મરણ કરીને અર્વાચીન યુગના આદ્ય કવિ શ્રી નર્મદનગર સુરતના પ્રબુદ્ધ નગરજનો, વડીલો અને મિત્રોને પ્રાચીન યુગના આદ્ય કવિ શ્રી નરસિંહનગરી જૂનાગઢની દીકરી રાધાના શતશત વંદન. આ મારો ઈશ્વર સાથેનો સીધો સંવાદ છે. ગીતામાં ગાયું છે કે યુગે યુગે તું આવીશ, રામ થઈને કહ્યું છે પ્રાણ ભોગે વચન પાળીશ. મને નથી લાગતું તું આવી શકીશ, નથી લાગતું વચન પાળી શકીશ. જ્યારે કરી આ મોટી મોટી વાતો અને આપ્યા આ વચન, ત્યારે હતો સતયુગ, ત્રેતા કે દ્વાપર, શું થશે તારા વચનનું છે આ તો કળિયુગ હળાહળ. ચલાવ્યા હશે ચક્રો અને પકડ્યા હશે ધનુષ બાણ, પણ લઈને આવીશ જો શસ્ત્રો જૂના તો થશે તારી હાર. અણુયુગ અને જૈવિક શસ્ત્રોના યુગમાં આ ચકરડા અને તીરકાંઠા ક્યાંથી આવે કામ? બોલ, છે તારી પાસે ગ્રીક કે ઇટાલીની બોફોર સ્ટોપ, AK-47 કે પછી RDX? ના થયો હશે કાળી નાગ ક્યારેક કોઈ એકાદ, આજે તો હજારો સર્પોની ભીસમાં છે ભારત માતા તારી જ દેવકીની સમાન. કર્યા હશે કદાચ કંસ કે રાવણ એક બે બે હાલ, આજે તો અહીં હજારો આતંકવાદી પ્રાણી છે વિકરાળ. અને માટે જ કહું છું ભગવાન, અવાય તો જ આવજે, અને જો આવે તો તારી જાતને સંભાળજે. તું તો બેઠો છે તારા દોસ્ત મોહમ્મદ સાથે, અને લોહીની નદીઓ રેલાય છે અહીં તારા જન્મ સ્થળ માટે. જન્મ જ નથી થયો તેમ સોગંદનામા લખાય છે, અને સ્થળના નામે વોટ બેંક લૂંટાય છે. સૌ કર્મ ભૂલી ગયા છે, ધર્મ ભૂલી ગયા છે, તે જે કાંઈ કહ્યું તેનો મર્મ ભૂલી ગયા છે. રામ થઈને આવે તો અયોધ્યામાં જ જન્મ્યો હતો તેનો પુરાવો લેતો આવજે. રામ સેતુ તે જ બંધાવ્યો હતો, તેની મંજૂરીની ખરી નકલ લેતો આવજે. સાથે બે એન્જિનિયર નલ અને નીલને લેતો આવજે. શ્યામ થઈને આવે તો લક્ષ્મીજીને લાવજે સાથમાં. ભ્રષ્ટાચારી યુગમાં થઈ શેરાન જો લક્ષ્મી નહીં હોય હાથમાં. હિન્દ ભૂમિ પર સાચની નથી રહી કોઈ વિસાત, રામ ભક્ત બની ગયો પોતાના નિજ ગોળીનું નિશાન. પ્રભુ નહીં આવે તો ચાલશે, શિવ ધનુષને બદલે વચન તોડીશ તો ચાલશે, પણ જો આવે તો સંભાળજે. સાથે તારા પોતાના સિક્યોરિટી ગાર્ડ લેતો આવજે, અહીં તો રક્ષક જ બન્યા છે બક્ષક બેફામ. હજારો તિરાડો પડી છે અંતરમાં, વધી ગયા છે અંતર અંતરમાં, આયુધો મૂકીને હેઠા નિષ્પ્રાણ બની ગયા છે પાર્થ સગળા. જા, અમારું એ છે તને વચન, જો કેશવ થઈને આવીશ તો પક્ષીની આંખ વિંધી બતાવીશું, જો મોહમ્મદ થઈને આવીશ તો કરબલામાં કુરબાન થઈ બતાવીશું, જો તું થઈશ નાનક તો માનવતાના રક્ષણ માટે ખપી બતાવીશું, અને જો તું થઈશ જીસસ, બુદ્ધ કે મહાવીર તો પ્રેમ અને અહિંસાનું વટવૃક્ષ થઈને ફાલી બતાવીશું, તું રામ તો અમે હનુમાન, જો તું ખરેખરો ભગવાન હોય તો આવી બતાવજે. એક કે એક અંતર માં પાર્થને જગાડીને કર્તવ્ય યાદ કરાવી બતાવજે. ભ્રષ્ટાચાર અને હિંસાના દૈત્યને મારી બતાડજે. હિન્દુત્વને સંસ્થાપિત કરીને ભારત વર્ષમાં પુનઃ સતયુગ લાવી બતાવજે. જય હિન્દ, જય ભારત.